बाईस तारीख में आमंत्रण आप आएगा सो 22 तारीख है भगवान श्री राम अयोध्या ની અંદર બિરાજવાના છે ત્યારે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણે બધાને કહ્યું છે કે 14 તારીખ થી 22 તારીખ સુધીમાં તમામ ગામના મંદિરોની સાફ સફાઈ થાય એને બરાબર ધોઈને કમ્પ્લીટ કરવાના એ જ રીતે આપણું ગામ પણ સ્વચ્છ થાય આપણું આંગણું પણ સ્વચ્છ થાય આંગણામાં રંગોળી પુરાય घर आसो पालवना टोळण बंधाय मंदिर अंदर फूल फूल थी संगराय अने दरेक ना घर में दीप दीवड़ा पकताय ए आपणे करवानुं छे करशो ने बधा बहेनो गामनी अंदर बधाए आ ताटे लाइव प्रोग्राम एनो जीवन प्रसारण आपणे बधाए जोवानुं छे 500 वर्ष पछी फरी आपणा भारतनी अंदर राम राज्य आव्युं छे એ રામ રાજ્ય આવ્યું છે તો આપણે બધાની ફરજ છે કે રામ રાજ્યને વધાવવા માટે આપણે 22 તારીખે બધા લોકો આમાં લાગી જવાનું છે એ આમંત્રણ આપવા આવ્યો છું ત્યારે ભગવાન રામ 14 વર્ષ આપણી સાથે જ આ વનોની અંદર આદિવાસી જોડે 14 વર્ષ નીકળ્યા હતા એ જ રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આદિવાસીઓની વચ્ચે રહીને જ એમણે એનો વધારાનું બધાનું પોતાનું ઘણું જીવન એમાં પસાર કર્યું જેમ ભગવાન રામને આદિવાસી પ્રિય હતા એમ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આદિવાસી ખૂબ પ્રિય છે એટલા માટે હું આ દેશના વડાપ્રધાનને આ યુગના રામ કહેવું તો ખોટું નથી ત્યારે આવા યુગ પુરુષ આપને મળ્યા હોય ત્યારે આપણે બધાએ જ આ રામ મંદિરના જે પ્રાણ પ્રતિષ્ઠાની અંદર આપણે બધાએ એની અંદર ભાગ લેવાનો છે અને બધાએ રામના દર્શન કરવા માટે અયોધ્યા જવાનું છે એના માટે આપણા સાંસદજીએ પણ વ્યવસ્થા કરી છે 2-3 મહિનામાં વારાફરતી બધાને મોકલવામાં આવશે તો આટલું આમંત્રણ આપવા આવ્યો છું તો બધાને જય શ્રી રામ જય જય શ્રી રામ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.